અંકલેશ્વર કબીર આશ્રમના મહંત 84 વર્ષની જેફવએ દેવલોક પામતા સંત સમાજ તેમજ કબીર પંથકમાં ભક્તોમાં ભારે શોકની લાગણી ફેલાઈ હતી. લાંબી માંદગી બાદ ગત રાત્રિના નશ્વર દેવનો ત્યાગ કર્યો હતો. કબીર મંદિરથી સવારે ભવ્ય શોભાયાત્રા કાઢી મંદિર ખાતે જ સમાધિમાં લીન થયા હતા. ભરૂચ જિલ્લાના સુપ્રસિદ્ધ પર્યટન સ્થળ કબીરવડના 2 દાયકા પૂર્વે વિકાસમાં મહત્વનો ફાળો આપનાર અને જિલ્લા કબીર પંથને ઘરે ઘરે પહોંચાડનાર મહંત શ્રી 1008 રામકિશોર મહારાજે છેલ્લા 4 વર્ષની લાંબી માંદગી બાદ ગત મોડી સાંજે નશ્વર દેહનો ત્યાગ કરી દેવલોક તરફ પ્રયાણ કરી પંચમહાભૂતમાં વિલીન થઈ ગયા હતા. 45 વર્ષ સુધી અંકલેશ્વર કબીર આશ્રમ અને કબીરવડના ગાદી પર બિરાજી કબીરવાણીને જિલ્લા તેમજ રાજ્ય બહાર સુધી પહોંચાડી પંથને શિખર સુધી લઈ ગયા હતા. નાદુરસ્ત તબિયત થતાં થોડા વર્ષો પૂર્વે જ પોતાની ગાડી શિષ્ય મહંત શ્રી ગુરુચરણ દાસજીને સોંપી મંદિર ખાતે નાદુરસ્ત તબિયત વચ્ચે પથારી વસ હતા. ગત રાત્રિના તેઓ દેવલોક પામ્યા હોવાના સમાચાર વાયુવેગે જિલ્લા અને કબીરપંથીઓને પહોંચતા ભક્તોમાં ભારે શોકની લાગણી ફેલાઈ હતી અને રાત્રિથી જ તેમના અંતિમ દર્શન માટે ભક્તોની ભીડ ઉમટી હતી. સવારે તેમની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. માર્ગો પર ફૂલોની વર્ષા વચ્ચે ભક્તોએ ભીની આંખે તેમની શોભાયાત્રામાં જોડાઈ ભાવુક અને વિદાય આપી હતી. યાત્રાનગરના વિવિધ માર્ગો પર ફરી પરત મંદિર ખાતે આવી હતી, જ્યાં તેઓ મંદિરમાં સમાધિ લઈ પંચમહાભૂતમાં વિલીન થયા હતા. તેમની અંતિમ દર્શન અર્થે સાંસદ મનસુખ વસાવા, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ અનિલ ભગત, સ્થાનિક રાજકીય અગ્રણીઓ તેમજ જિલ્લાના વિવિધ મંદિરોના મહંતશ્રીઓ અને સંતો પણ વિશેષ હાજર રહ્યા હતા. કબીરવડની સંસ્થા, કબીરવડનો મેળો, કુંભ મેળાઓ, એની અંદર વનક્ષેત્ર ખોલવા અને ત્યાં અનેક જીવોને રહેવાની, અનેક ભક્તોને રહેવાની સગવડ, જમવાની સગવડ, સાધુ સંતો માટે સંત નિવાસની વ્યવસ્થા કરી, સંત સેવા અને કબીર કહે કમાલ કો દો બાતક સીખ લે, કર સાહેબ કો બંદગી ભૂખે કો કુછ દે, એ સાખી અનુસાર અમારા કબીર પંથની અંદરમાં અન્નદાનનો બહુ મોટો મહિમા છે. એ મહિમાને એવો ખૂબ ખૂબ જીવનમાં ઉતાર્યો અને ખૂબ એ જીવન કબીર સાહેબના માર્ગદર્શન પ્રમાણે, કબીર સાહેબના જ્ઞાનને પર એમનું જીવન પોતે ધારી દીધું અને પોતે આજે 83 વર્ષની ઉંમરે પોતે પોતાનો દેહ ત્યાગ કરી અને આટલા બધા સતી સેવકને સદમાર્ગ બતાવી અને પોતે સતલોક નિવાસી થયા છે, તેવા આત્માને સદગુરુ પરમાત્મા ખૂબ ખૂબ શાંતિ આપે એવી મારી પ્રાર્થના. અમારા ગુરુજી પરમ પૂજ્ય રામકિશોર દાસજી સાહેબ આજે દેવલોક પામ્યા છે એ જાણે ઘણો જ દુઃખ થયું હતું. એમને અમે બહુ સેવા આપી, એમને એમને અમને બહુ જ્ઞાન આપ્યું. લંડને 3-4-5 વખત આવી ગયા અને બધાને ત્યાં સારી રીતના જ્ઞાન આપી અને બધાને ઉપદેશ આપ્યો અને ત્યાં બધા ભક્તોને ભેગા કરી ભજન મંડળ કર્યું. આપણા ગુરુજી ગુરુચરણ સાહેબ એમના ભજનોથી બધા બહુ ખુશ થયા અને એમને જે જે ભજનો ગાયા હજુ બી અમારા હૃદયમાં ફરે છે.